હવે આપણે જે ચતુષ્કોણનો અંદરનો ભાગની વાત કરી કે બે ત્રિકોણ બનાવીને એની અંદરના ભાગ હોય અને વિકર્ણ હોય તો એ બધાય, હવે ઘણી રીતે બીજી રીતે પણ આપણે એને ચતુષ્કોણના અંદરના ભાગને સમજી શકીએ ઘણની ભાષામાં. તો શું કહે છે કે ચતુષ્કોણના ચારેય ખૂણાઓના છેદગણને ચતુષ્કોણનો અંદરનો ભાગ છે. એટલે શું? તો આપણે જેમ પહેલાં શીખ્યા કે ત્રિકોણમાં એના આ જે બે ખૂણા હોય, આ બે ખૂણા એના જે બધા અંદરના બિંદુઓ હોય, આ ગમે તે આ ત્રણેય ખૂણાના આપણે આ એક ખૂણો હોય, આ બધા એના અંદરના બિંદુ હોય, પછી આ બી ખૂણો હોય એના અંદરના બિંદુ હોય, અને આ સી ખૂણો હોય એના બધા અંદરના બિંદુ હોય, તો એ ત્રિકોણના અંદર બિંદુ થયા હતા. એવી જ રીતે આ ચતુષ્કોણમાં પણ એના જે ચારે ચાર ખૂણાના અંદરના જે બિંદુ હોય, ધારો કે આ એ ખૂણાના અંદરના બિંદુઓ થયા, પછી અહીંથી આપણે આ બી ખૂણો છે આ એના અંદરના બિંદુઓ થયા, પછી આ સી ખૂણો છે એના અંદરના બિંદુઓ થયા, અને આ ડી ખૂણો છે એના બધા અંદરના બિંદુ. એટલે આ ચારે ચાર ખૂણાના અંદરના બિંદુઓ લો તો પણ એ ચતુષ્કોણના અંદરના પ્રદેશ થાય, ચતુષ્કોણનો અંદરનો ભાગ થયો. એટલે પહેલાંની જેમ જ આ ત્રિકોણની જેમ. એટલે પહેલી એ વ્યાખ્યા આપણે અહીંયા સમજાવી. પણ એ આમાં જેમ ત્રિકોણમાં થયેલું એવી રીતે આ બીજી રીતે પણ થશે કે જો ચારેય ખૂણાઓનો અંદરનો ભાગનો છેદગણ બદલે ચતુષ્કોણના સામસામેના અંદરના ભાગનો છેદગણ લઈએ તો પણ ચતુષ્કોણનો અંદરનો ભાગ મળે. એટલે શું? તો આપણે જે આ ચારે ચાર ખૂણા લીધા કે આ એ ખૂણો હોય એનો અંદરનો ભાગ આઈ વન કહીએ, એટલે આ બધા જ બિંદુઓ એમાં આવે, પછી આ બી હોય એને આઈ ટુ કહો, આ સી હોય એને આઈ થ્રી કહો, અને આ ડી હોય આ ડીના અંદરના ભાગ એને આઈ ડી કહો, એટલે અંદરનો ભાગ અંદરનો આ આઈ ફોર કહો. તો આ બધાનો આપણે યોગગણ કરીએ કે આઈ વન યોગગણ આઈ ટુ યોગગણ આઈ થ્રી યોગગણ આઈ ફોર, તો એ આઈ થાય. આ એટલે ઇન્ટિરિયર, એટલે આ બધાનો ચતુષ્કોણનો આઈ ચતુષ્કોણનો બધાનો અંદરનો ભાગ થયો, એટલે ચારે ચાર ખૂણાનો. પણ આવી રીતે કરવાને બદલે આપણે બીજી રીતે જોવું હોય તો કે ચારે ચાર ખૂણા ન લઈએ અને આપણે સામસામેના બે ખૂણા જ લઈએ. આ એ ખૂણો છે એની સામેનો ખૂણો આ ડી થાય.